મોની જય મહારાજ. કેમ છો? બધા મજામાં છો ને? વરસાદ પડે છે ને? સરસ. ગૌરીને પૂરા થઈ ગયા? કોણે કર્યા હતા? ગૌરવ કોણે કરી હતી? બધાએ કરી હતી. સરસ. ડાયમંડ કરી હતી? સરસ. આજે આપણે કલરો ગુજરાતી પર્યાવરણ વિષયમાં કલરો ધોરણ એકમાં આપણે ભણવાનું છે કલરો, બરાબર? તો આપણે પાના નંબરે એમાં શાળા તત્પરતા એક આપણે જોઈ ગયા હતા. ચાંદો સૂરજ રમતા હતા એ કવિતા આપણે ગઈ હતી ને? સરસ. તમે બધાએ ઘરે ગઈ હતી મેં ગઈ હતી એ જ પ્રમાણે. તો ગઈને પ્રેક્ટિસ કરજો, બરાબર? આ કવિતા મોડે કરી દેજો, ગાજો એટલે ખૂબ જ મજા આવશે. કેટલી મસ્ત રમત છે. પછી આપણે પાના નંબર બે પર જોઈ ગયા હતા ને કે આ ચિત્ર જુઓ અને જવાબ લખો, આ ચિત્ર સાનું છે. તો બધાએ સ્વાધ્યાય કરેલું ઘરે, આ ચિત્ર સાનું છે? તો આ ચિત્ર ઘરનું છે, બરાબર? ઘરની જે બેઠક રૂમ હોય ને ત્યાંનું છે. ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં બોલ દેખાય છે, બેટ દેખાય છે, પછી ફાઇલ દેખાય છે, કાં તો નોટ દેખાય છે, પેન દેખાય છે, પછી કમ્પ્યુટર, સોફા, ફૂલદાની, પેઇન્ટિંગ એટલે ચિત્ર દેખાય છે, પડદા, બરાબર? તો આ બધું આપણે વાત કરી હતી કે આ ચિત્ર સારું છે, તો આ ચિત્ર ઘરનું છે. ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં આ બધી વસ્તુઓ મૂકી છે, એ પણ તમે લખાવ્યું હશે તમને, બરાબર? તો બધાએ લખ્યું છે નોટમાં? સરસ. તમારું ઘર ક્યાં આવેલું છે એ પણ આપણે વાત કરી હતી કે મારું ઘર નડિયાદમાં આવેલું છે, કંઈ બહારથી આવતા હોય તો બહાર લખવાનું, બરાબર? તમારું ઘર સામી બાજુમાં આવેલું છે, તો જુઓ તમારું ઘર મંદિરની બાજુમાં આવ્યું હોય, ફાટકની બાજુમાં આવ્યું હોય, પછી પોસ્ટ ઓફિસની બાજુમાં આવ્યું હોય, બરાબર? તે પ્રમાણે લખવાનું છે. પછી તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તમે તો એકલા રહો નહીં, બરાબર? તમારી સાથે મમ્મી રે, પપ્પા રે, દાદા દાદી, કાકા કાકી, બરાબર? તે બધા નામ લખવાના. પછી તમારા ઘરની કઈ કઈ વસ્તુ તમને ગમે છે? જુઓ તમને એલઈડી એલઈડી જોવાનું ગમે ને? એ ગમતું હોય, ગાલીચો ગમતો હોય, બરાબર? તમારે લખવાનું છે. પછી પંખીના ઘરને શું કહેવાય? તો પંખીના ઘરને માળું કહેવાય, બરાબર? પછી ઘર ન હોય તો શું થાય? તો અત્યારે વરસાદ પડે છે, બરાબર? તો આપણે બહાર રહીએ તો પલળી જવાય. તો આપણા જે બચાવ માટે, બરાબર, ગરમીથી બચવા માટે, ઠંડીથી બચવા માટે, ચોમાસામાં જે વરસાદ પડશે એનાથી બચવા માટે, વાવાઝોડાથી બચવા માટે, તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો ઘરનો, બરાબર? ઘર ન હોય તો આપણે રહીએ ક્યાં, બરાબર? તો ઘર એક મંદિર છે. તો એ પણ તમને સમજાવી દઉં. પછી આવશે પાના નંબર ત્રણ. પાના નંબર શું આવશે? પાના નંબર ત્રણ.
ઉભો બાળકો પાના નંબર 3 પર આ રીતે સરસ Thank you.